નમસ્કાર મિત્રો, સંવાદમાં હું સૌરભ શાહ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક એવા પત્રકારને તમે મળવાના છો જેઓ લેખક છે અને પત્રકારત્વમાં ખૂબ મોટું નામ કમાયેલા છે. ગુજરાત સમાચારની કભી કભી કોલમના લોકપ્રિય લેખક અને પ્રસિદ્ધ પત્રકાર દેવેન્દ્ર પટેલ આજે આપણી સાથે છે. દેવેન્દ્રભાઈ, સ્વાગત છે તમારું. થેન્ક યુ. દેવેન્દ્રભાઈ, કભી કભી દેવેન્દ્ર પટેલનો પર્યાય ગણાય છે એટલી લોકપ્રિય આ કોલમ પુરવાર થઈ છે. લોકો કદાચ તમને કભી કભીના લેખક તરીકે વધારે જાણે છે, પણ જે પત્રકારો છે એ તમને કભી કભી ઉપરાંત બીજા ઘણા બધા સર્જનોના લેખક તરીકે પણ જાણે છે, પત્રકાર તરીકે પણ જાણે છે. વાતની શરૂઆત કભી કભીથી કરીએ અને જે સૌથી કુતૂહલનો વિષય હોય તો છેલ્લા લગભગ 3 દાયકાથી તમે આ કોલમ લખો છો. કેવી રીતે એ કોલમનો આઈડિયા તમને આવ્યો? બેઝિકલી મૂળ વાત તો હું એક પત્રકાર છું અને હું એક રિપોર્ટર તરીકે ગુજરાત સમાચારમાં જોડાયો. રિપોર્ટિંગ કરતાં કરતાં હું કેટલાક બનાવો મને એવા લાગ્યા કે જે બનાવો પોલીસ લખાવે છે એના કરતાં એક સ્ત્રી બળી ગઈ અથવા તો કોઈકનું મૃત્યુ થયું તો એની પાછળની એની જે બેકગ્રાઉન્ડ સ્ટોરી છે એના કરતાં, ધ સ્ટોરી બિહાઇન્ડ સ્ટોરી જેને આપણે કહીએ છીએ, કે જે ઘટના બની એનું ફ્લેટ રિપોર્ટિંગ કરવાના બદલે એ ઘટના કેમ બની એની પાછળ જવાના કુતૂહલમાંથી મેં કેટલીક ઘટનાઓને એના 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 જે પોલીસ પણ આપણને નહોતી કહેતી કે જે એના રિલેટિવ્સ પણ આપણને નહોતા કહેતા, જેનું આપણે એક સંશોધનાત્મક પત્રકારિત્વ શરૂ કર્યું. દેવેન્દ્રભાઈ, કભી કભીમાં જે માહિતી તમે આપો છો, સ્ટોરી બિહાઇન્ડ ધ સ્ટોરી, એ ઉપરાંત એની શૈલી ખૂબ રોચક હોય છે, લોકોને એ પણ એટલી જ ગમે છે. તમારી શૈલી સામાન્ય પત્રકારો જે આ પ્રકારની સ્ટોરી લખે એના કરતાં કંઈક જુદી અને ખૂબ ચુંબકીય હોય છે. કોઈ પણ ઘટનામાંથી તમે એને એ પ્રકારે લખો કે એમાંથી એક સંદેશ, એક મેસેજ લોકો સુધી પહોંચે. દાખલા તરીકે કોઈ કોઈ કોઈકના સંબંધોની વાત હોય, કોઈના મૃત્યુની વાત હોય, કોઈકના વિજ્ઞાન અને એના સામાજિક જીવન વિશેની વાત હોય, તો એ ઘટનાને અંતે જો તમે એક સંદેશ છોડી દો, એક મેસેજ છોડી દો જે તમારે સીધો ઉપદેશ નથી આપવાનો, તો એ સંદેશના કારણે એની એક પરમેનન્ટ વેલ્યુ બને છે અને માટે એ વંચાય છે. દેવેન્દ્રભાઈ, તમે જુદા અર્થમાં સંદેશની વાત કરો છો, પણ મારે તમને એ પૂછવું છે કે ગુજરાત સમાચારમાં તમે 3 દાયકા કરતાં વધારે, અને આપેલી જ તમારી નોકરી અને સ્વાભાવિક રીતે આ છેલ્લી જ નોકરી હશે તમારી, તમને ક્યારે બીજા વર્તમાન પત્રોમાંથી શું કહેણ આવ્યું નથી? સ્વાભાવિક રીતે આટલી લોકપ્રિય કલમ હોય એટલે સંદેશ છે કે બીજા ઘણા બધા અખબારો મેગેઝીનો તરફથી તમને આમંત્રણ મળ્યું હશે, શા માટે તમે એક જ વર્તમાન પત્રમાં સ્થાયી થવાનું નક્કી કર્યું? માત્ર અખબારો તરફથી નહીં, બીજી અનેક સંસ્થાઓ તરફથી અને શાસકો તરફથી પણ જુદા જુદા પ્રલોભનો અથવા તો સારા પોસ્ટિંગ માટે મને થયું હતું, પણ હું એક સ્થિર સંબંધોમાં માનું છું. તમે એકવાર કોઈને એક મિત્ર બનાવો તો એ મિત્રતા જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ તોડવાના માંગતી હોય ત્યાં સુધી તમે રાખો. તમારી પત્ની સાથે, તમારા બાળકો સાથે, તમારા સગાઓ સાથે, તમારા મિત્રો સાથે, તમારા જે કંપનીમાં તમે કામ કરો છો અને જ્યાં સુધી કંપની તમને અડચણ ઊભી નથી કરતી ત્યાં સુધી એ કંપની તરફથી જો કોઈ વાંધો ના હોય, તમને અનલિમિટેડ સગવડો મળતી હોય. અને જે દાખલા તરીકે હું આ ગુજરાત સમાચારમાં જોડાયો ત્યારે હું આઈ વોઝ અ રોસ સ્ટોન, એક એની પર પાસા પાડવાનું કામ તો મારા અખબારે, ગુજરાત સમાચારે કર્યું છે. તો મેં ગુજરાત સમાચારને આપ્યું એના કરતાં ગુજરાત સમાચારે મને એટલું બધું આપ્યું છે કે હું એમાં અનગ્રેટફુલ ગુજરાત સમાચાર તરફ માટે ન થઈ શકું. દેવેન્દ્રભાઈ, તમને સરકારમાં બોર્ડ નિગમોના ચેરમેન ના પદ ઓફર થયા છે, તમને ચૂંટણીની ટિકિટો ઓફર થઈ છે, તમને ક્યારે બ્યુરોક્રેસીમાં જોડાવામાં અથવા તો રાજકારણમાં જોડાવામાં રસ જાગ્યો નથી? કોઈ કોઈ વખત મારા મનમાં એવો થયેલું કે હું એક પરિવર્તન, એક ચેન્જ માટે હું ક્યાંક જાઉં, પણ ખબર નહીં, એક ગુજરાત સમાચાર પ્રત્યેનું એક મારું આકર્ષણ અને એની મેનેજમેન્ટ પ્રત્યેનો લગાવ એવો છે કે મને એમ લાગ્યું છે કે મારે ગુજરાત સમાચારમાં જે મારી નાની સરખી ખુરશી છે એમાં હું વધારે કમ્ફર્ટેબલ ફીલ કરું છું, અને બ્યુરોક્રેસીમાં તો હું, મને પોતાને જ લાગે છે કે હું એમાં બહુ જ અનફિટ વ્યક્તિ છું, એટલે એ લાલચોથી હું કદી ખેંચાયો નથી. દેવેન્દ્રભાઈ, તમે ગુજરાત સમાચારની બીજી એક લોકપ્રિય કોલમ છે અનુસંધાન, જેમાં વર્તમાન વિષયો ઉપરનું વિશ્લેષણ બહુ જ સરસ રીતે આવે છે. એમાં નામ કદાચ તમારું નથી આવતું, પણ તમે લખો છો એ લગભગ બધાને જ ખબર છે, વિચ ઇઝ અ હાર્ડકોર જર્નલિઝમ, જેનું વિશ્લેષણ તમે કરો છો, વર્તમાન ઘટનાઓ, ગઈકાલે બનેલી ઘટનાઓનું બીજે દિવસે વાચકોને એનું વિશ્લેષણ જાણવા મળે. આ તમારું કદાચ આ પાયાનું પાસું પત્રકારત્વ તરીકેનું, પત્રકાર તરીકેનું આ તમારું ખૂબ મોટું કામ, ઊંડું કામ,
કેટલો સમય તમે વાંચન પાછળ લેખન પાછળ ગાળો છો? બહુ સરસ સવાલ કર્યો સૌરભે. ખરેખર જે હું મુખ્ય કામ કરું છું એ તો હું જે અનુસંધાન લખું છું એ જ મારું કામ છે. કભી કભી તો સાઈડ ડિશ છે, એ સાઈડ ડિશ વધારે પોપ્યુલર થઈ ગઈ છે અને એનાથી હું વધારે લોકો મને ઓળખે છે. પરંતુ કભી કભી હું બહુ જ આસાનીથી લખી શકું છું. મારે સૌથી વધારે પરિશ્રમ અનુસંધાન માટે કરવો પડે છે, જેના માટે મારે ઇન્ટરનેટ પર પુષ્કળ સમય આપવો પડે છે, મારે અખબારો પુષ્કળ વાંચવા પડે છે. સવારે હું રાત્રે 12:30 રોજ રાત્રે જમું છું, પણ સવારે 7:20 એક મારો ટાઈમ છે ઉઠી જવાનો, અને મારી પ્રાતઃક્રિયા પતાવ્યા પછી હું 1.5 કલાક ફાસ્ટ હોરિશિયસ રીડિંગ, એકદમ એટલું બધું ફાસ્ટ મારે વાંચવું પડે છે કે સામાન્ય જે લોકો એમેચ્યોર છે એમને વાંચવામાં 3-4 કલાક લાગે, હું 1.5 કલાકમાં વાંચી નાખું છું. અને એ વાંચવા માટે, અપડેટ થવા માટે એ વાંચવું તમારે બહુ જ જરૂરી છે. દેવેન્દ્રભાઈ, એક નાનકડો બ્રેક લઈએ. મારે તમને એ જ પૂછવું છે કે નવા પત્રકારોએ ઘણી વખત એમ જાણવા મળે છે કે ભાઈ નહીં, મારે તો લખવું છે, મારે વાંચવામાં કંટાળો આવે છે. તમારી પાસે બહુ સુંદર પોતાનું પુસ્તકાલય છે, ખૂબ વાંચો છો, અને વાંચન પાછળ સમય ઉપરાંત તમે પૈસા પણ એટલા જ ઇન્વેસ્ટ કરો છો, એના વિશે થોડીક વાત કરવાની છે. થોડીક સેકન્ડમાં પાછા મળીએ છીએ. મિત્રો, ક્યાંય જતા નહીં, પત્રકાર લેખક દેવેન્દ્ર પટેલ સાથેની વાતચીત બાકી છે અલ્પવિરામ બાદ. સંવાદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત સમાચારના લોકપ્રિય લેખક અને કભી કભી કટારના ખૂબ જાણીતા પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ સાથે. દેવેન્દ્રભાઈ, તમારા અભ્યાસ વિશે, રોજિંદા વાચન વિશે, તમારા પુસ્તકાલય વિશે આપણે વાત કરતા હતા. સૌરભભાઈ, મેં મારા જીવનમાં હું જેટલું પણ કમાઉં છું એમાંથી હું સૌથી વધારે હું પુસ્તકો ખરીદવામાં ઇન્વેસ્ટ કરું છું. મને પુસ્તકો ગમે છે અને ફિલ્મ્સ પણ ગમે છે. હું પરદેશ પણ જ્યારે જાઉં છું ત્યારે હું ઓરિજિનલ મારી ગમતી પ્રિય જૂની ક્લાસિકલ ફિલ્મોની વિડીયો કેસેટ્સ હું લઈ આવું છું, અને એ માત્ર એન્ટરટેનમેન્ટ વેલ્યુ માટે નહીં, એનો અભ્યાસ કરવા માટે. મારી જે લાઇબ્રેરી છે એ લોકોને બતાવવા માટે નથી. બહુ ઓછા જ લોકો મારી લાઇબ્રેરીમાં આવતા હોય છે, કારણ કે મારી જે અંદરના ભાગમાં મેં લાઇબ્રેરી રાખી છે. ઘણી વખતે તમે વાંચતા જ ના હોય ને લોકોને બતાવવા માટે એક લાઇબ્રેરી બનાવી હોય અને લોકોને એમ લાગે તમે બહુ વિદ્વાન છો, ઇટ્સ નોટ સો. હું માનું છું કે મારે ઇઝરાયલ પર લખવું હોય તો મારો એક સેક્શનમાં તમને 140 પુસ્તકો ઇઝરાયલના મળશે. મારે ધર્મગ્રંથો પર લખવું હશે તો તમને મારા ઘરમાં ભાગવદ ગીતા પણ મળશે, મહાભારત પણ મળશે, બાઇબલ પણ મળશે, જૂના ટેસ્ટામેન્ટનું, નવા ટેસ્ટામેન્ટનું, કુરાને શરીફ પણ મળશે, રામાયણ પણ મળશે, અને તમામ ગ્રંથો. મારે ગાંધીજી પર લખવું છે તો ગાંધીજી વિશે અને ગાંધીજીના પોતાના લખો એટલે, પણ એ મારી એક રેફરન્સ લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરી એ માત્ર નવલકથાઓની લાઇબ્રેરી નથી, પણ મારી રિક્વાયર્ડ, મને ધારો કે ઇઝરાયલમાં રસ છે તો ઇઝરાયલમાં, અથવા તો ઇજિપ્તમાં રસ છે તો ઇજિપ્તને લગતા તમામ પુસ્તકોનું મેં એક આખી રેક બનાવી છે કે જેમાં મારે તરત જ મમી વિશે લખવું હોય તો હું મમી વિશેની કે રેમેસેસિસ વિશેની હું આખી લાઇબ્રેરી હું ઓપન કરીને જઈશ. એટલે ઇટ ઇઝ મોર અ રેફરન્સ લાઇબ્રેરી. એટલે જ્યારે જ્યારે મારે જરૂર પડે છે તો હું એ લાઇબ્રેરીનો મારો ઉપયોગ કરું છું. અને મેક્સિમમ તમે ઘણી વખતે તો જો તમે પોતે માહિતીથી પૂરેપૂરા ભરેલા ના હોય તો તમે એને રિપ્રોડ્યુસ પણ કરી શકતા નથી, એટલે તમારું લખાણ સુપરફ્લ્યુઅસ અથવા તો ઉપર છલ્લું લાગે. એટલે સવારે હું 1.5 કલાક એક જાતનું જેમ એક સંગીતકાર રિયાઝ કરે એ રીતે 1.5 કલાકનું મારું વાંચન એટલું ફાસ્ટ હોય છે કે જે ફાસ્ટ વાંચનની દરમિયાન મને 4-5 નવી ઇન્ફોર્મેશન મળી જાય તો મને એમ લાગે કે મેં એક સુંદર ખોરાક લીધો છે. અને ધારો કે એક દિવસ મારો વાંચ્યા વગર જાય અથવા તો લખ્યા વગર જાય તો મને એમ લાગે કે મેં મારા જીવનનો એક મહામૂલો દિવસ ગઢી નાખ્યો છે. તમે અનુસંધાન અને કભી કભી ઉપરાંત વહી રફતાર પણ ગુજરાત સમાચારમાં લખતા હો છો, આ ઉપરાંત તમે રિપોર્ટ્સ લખતા હો છો ઘણા બધા જાણીતા દુર્ઘટનાઓ વિશેના અને જાણીતી ઘટનાઓ વિશેના રિપોર્ટ્સ તમારા છે. સૌથી વધારે યાદગાર એવો આંખે દેખ્યો અહેવાલ તમારો કયો? આંખે દેખ્યો અહેવાલમાં જ્યારે સિમલા કરાર, પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થયું અને સિમલાલ કરાર થયા અને ઇન્દિરાજી અને ભુટ્ટો વચ્ચે સમજૂતી થઈ, પછી ભારતે પાકિસ્તાનનો જીતી લીધેલો પ્રદેશ પાછો આપવાનો હતો જેનો જનસંઘ વિરોધ કરતો હતો 72 સાલની સાલમાં. ત્યારે ગુજરાત સમાચારે મને એસાઇનમેન્ટ આપ્યું કે તમે પાકિસ્તાનમાં ઘૂસી જાઓ અને પાકિસ્તાનની અંદર જઈને ભારતે જે ઓક્યુપાય કર્યો છે એ એરિયાના ફોટા અને સ્ટોરીઝ અને પાકિસ્તાનના ગામડાઓની મુલાકાત લઈ આવો. આઈ થિંક ધીસ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ. હું જોધપુર ગયા, આર્મીએ પરવાનગી નહીં આપી. બારમેર ગયા, આર્મીએ પરવાનગી નહીં આપી. ભારતનું છેલ્લું મુનાવાવ નામનું એક રેલવે સ્ટેશન છે જે બંધ, પછી ભારતમાંથી પાકિસ્તાનમાં જઈ શકે. મુનાવામાં ગયા તો અમને જવા ના દીધા. અમે બોર્ડર ક્રોસ કરવાની કોશિશ કરી તો આર્મીએ ધરપકડ કરી લીધી. એ વખતે ભારતીય જનતા પાર્ટી નહોતી, એ વખતે જનસંઘ હતું. તો મેં અને મારા ફોટોગ્રાફર વિચાર કર્યો કે આપણે પાકિસ્તાનમાં તો જવું જ છે કોઈપણ સંજોગોમાં, અને જો આપણે સ્ટોરી નહીં લાવી શકીશું તો આપણે નિષ્ફળ ગયા ગણીશું.
એટલે બીજા દિવસે અમે ત્યાં એક નાનકડી રૂમમાં જનસંઘની ઓફિસ ચાલતી હતી, તો અમે અમારી જાતને કેમોફ્લેજ કરી, બજારમાંથી લેંગો અને જબ્બો, એ જમાનામાં એક વખત હું પેન્ટ ટી શર્ટ પહેરતો હતો, લેંગો અને જબ્બો અને એ પ્રકારના સત્યાગ્રહી ટાઈપના કપડાં અમે ખરીદી લીધા અને જનસંઘની ઓફિસમાં જઈને અમે એવી એક ખોટી વાત કરી કે અમે ગુજરાતથી આવ્યા છીએ અને જનસંઘના કાર્યકરો છીએ અને અમારે પણ આ તમારા સત્યાગ્રહમાં જોડાવું છે. માત્ર સત્યાગ્રહીઓને પાકિસ્તાનમાં જવા દેતા હતા કે આ જમીન પાછી આપવી જોઈએ નહીં. એટલે હું અને મારા ફોટોગ્રાફર સનત ઝવેરી અમે બંને સત્યાગ્રહી તરીકે અમારું નામ નોંધાયું. સત્યાગ્રહી તરીકે અમે પાકિસ્તાનની બોર્ડરમાં ગયા, પાકિસ્તાનના અંદરના જેને ગામડાઓના ફોટા લીધા, એની સ્ટોરીઝ બનાવી, લોકોના ઇન્ટરવ્યુસ કર્યા અને પછી ફરીથી આર્મી અમારી ધરપકડ કરી અને ઇન્ડિયન આર્મી અને આર્મીએ પછી પાછા અમને મુનાવા લઈને ઉતારી દીધા. આવીને અમારા કેમેરા પણ લઈ લીધો, કેમેરામાંથી રોલ કાઢી લીધો એમણે અને એ લોકોએ એમને કીધું કે મિસ્ટર પટેલ, તમે અને મિસ્ટર ઝવેરી બંને જર્નલિસ્ટો, મને ખબર છે એમને, પણ તમારે આમાં ન જવું જોઈએ કારણ કે આ જે રણ છે એ રણની અંદર અનેક જગ્યાએ અમે માઇન્સ બિછાવેલી છે, સુરંગો બિછાવેલી છે, એ એક જ સુરંગ પર તમારો જો પગ પડી ગયો હોત તો તમારી શું પરિસ્થિતિ થાત. ત્યારે અમને પહેલી વાર ખ્યાલ આવ્યો કે એક સ્ટોરી લેવા માટે અમે કેવા કેવા વિસ્તારમાં ગયા હતા અને આ રણમાં ખતરનાક ઝેરી વીંછી છે, જો એક જ વખત ડંખ મારે તો પછી એમાં 5 મિનિટથી વધારે માણસ જીવતો નથી. મજાની વાત એ હતી સૌરભભાઈ એની અંદર કે આર્મી અમારા રોલ લઈ લીધા, પણ તો અમને ખબર હતી કે આ આર્મી અમારો રોલ લઈ લેશે, એટલે અમે પહેલાં 2 રોલ એક્સપોઝ કરીને એ રોલ લઈને મેં મારા ખિસ્સામાં મૂકી દીધા હતા. આર્મીને અમે એક રોલ આપવા ખાતર આપ્યો અને ઓરિજિનલ જે રોલ હતા કેમેરાના એ જે મારી પાસે હતા એ રોલને ફોટોગ્રાફીએ મોકલ્યા અને બીજા દિવસે ગુજરાત સમાચારે 8 કૉલમની સ્ટોરી છાપી અને એક જબરદસ્ત એક સ્ટોરી ક્લિક થઈ. મને લાગે છે કે એક વગર વિઝાએ એ જમાનામાં હું પાકિસ્તાન જઈ આવ્યો, આ એક મારો અનેક યાદગાર પ્રસંગો પૈકીનો એક. દેવેન્દ્રભાઈ, તમે લગભગ અડધી દુનિયા ફરી ચૂક્યા છો, વડાપ્રધાન સાથે પણ તમારો પ્રવાસ થયેલો છે, નરસિંહ રાવ સાથે ઓમાન તમે ગયા છો, તમે ઇઝરાયલનો ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરો છો, બહુ સુંદર પુસ્તક છે તમારું ઇઝરાયલ વિશેનું, ધ લેન્ડ ઓફ બાઇબલ નામનું. ઇઝરાયલના પ્રવાસમાં તમને કઈ સૌથી મોટી ખાસિયત આ નાનકડા દેશની લાગી? સૌરભભાઈ, ઇઝરાયલ એ દુનિયાના જે મહત્વના 3 ધર્મોનું એક એની મધરલેન્ડ જેવો છે, ઇસ્લામથી ખ્રિસ્તી અને યહૂદી ધર્મ, આ 3 ધર્મના પારણા આ ઇઝરાયલમાં બંધાયા. પણ મને ઇઝરાયલનું આકર્ષણ હતું એની કૃષિ બાબતની બાબતો પર, એટલે હું તો એક ખેડૂત તરીકે ઇઝરાયલ ગયો હતો પણ પત્રકાર પણ હતો, એટલે મને એમ થયું કે મારે 15-20 દિવસ ઇઝરાયલ રહેવું જોઈએ. મેં ઇઝરાયલના લોકો અને એની એને આના બસ સ્ટેન્ડ પર ઊભા રહેલા યુવાનો અને યુવતીઓના ચહેરા જોયા તો એ દરેક છોકરી કે દરેક છોકરાની પાસે એક સ્ટેનગન હોય અને એ આર્મીમાંથી એનું ટ્રેનિંગ લઈને આવતી હોય અને એના ચહેરા પરની જે મેં તાકાત જોઈ, મને એમ લાગ્યું કે આ ઇઝરાયલ એક એવો કન્ટ્રી છે કે જે ચારે બાજુ એને એ મુસ્લિમ દેશોથી ઘેરાયેલો નાનકડો દેશ કોઈનાથી પણ ડરાયા વગર બધાને એ પ્રભાવિત કરે છે. અને સૌથી વધારે મોટી વાત એ કે 5 ઇંચ વરસાદ વાળો દેશ આજે ખેતી પર તો નિર્ભર છે જ, સ્વનિર્ભર બન્યો, પણ એણે પોતાની કૃષિની પેદાશો એણે દુનિયાભરમાં મોકલવા માંડી. દાખલા તરીકે ઇઝરાયલમાં જે ફૂલો ઉગે છે એ ફૂલો રોજે રોજે ટન બંધ એના વિમાનો ભરીને વિશ્વનું મોટામાં મોટું માર્કેટ હોલેન્ડ છે, જે નેધરલેન્ડ તરીકે ઓળખે છે, નેધરલેન્ડમાં જાય. એટલે પહેલાં તો એ ખેતી પર નિર્ભર થયો, બીજું એને ખેતીનો નિકાસ કરવા માંડી પ્રોડક્ટની, અને ત્રીજું એણે એગ્રો ટેકનિક પણ નિકાસ કરી. અને આજે પણ ભારતને પણ કેટલીક ટેકનિક જોઈતી હોય તો આપણે ઇઝરાયલ તરફ જવું પડે છે. હું માનું છું કે હિન્દુસ્તાને કોઈની પણ કોપી કર્યા વગર એ ઇઝરાયલ પાસેથી શીખવા જેવું ઘણું છે કે જ્યાં 5 ઇંચ વરસાદવાળો દેશ આજે આપણે ત્યાં 25 ઇંચ તો ગુજરાતમાં આસાનીથી વરસાદ પડશે. તો અને ત્યાં પાણી એ સરકારની પ્રોપર્ટી છે. પાણી દાખલા તરીકે તમારા મકાન પર પાણી પડ્યું વરસાદનું, પણ પાણી પછી એને ક્યાં લઈ જવું? જો પાણીનો તમે એક લાસ પણ એક 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 ઇંચ પણ જો પાણીનો તમે દુરુપયોગ કરો તો એને માટે ત્યાં કડકમાં કડક સજાઓ છે. દેવેન્દ્રભાઈ, તમારા પિતા ખેડૂત હતા અને તમને IAS બનાવવા માંગતા હતા. હા, પત્રકારત્વમાં કેવી રીતે આવ્યા તમે? એ એક અકસ્માત હતો સૌરભભાઈ. હું મારા પિતાની ઈચ્છા હતી કે હું IAS બનું, એના માટે મને અમદાવાદની બેસ્ટમાં બેસ્ટ કહી શકાય એવી એ વખતની કોન્વેન્ટ શ્રેય સ્કૂલમાં મૂક્યું, પછી હું સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યો. અને પરંતુ એ વખતે IAS ની પરીક્ષાઓ અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવતી હતી, જ્યારે હું ગુજરાતી માધ્યમમાં, હું અંગ્રેજી બહુ જ સારું એ વખતે પણ જાણતો હતો, અત્યારે પણ જાણતો હતો, પણ અંગ્રેજીમાં પરીક્ષા આપી શકું એવી ક્ષમતા નહોતી. પણ જ્યારે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીમાં મેં અંગ્રેજી પરનું મારું પ્રભુત્વ મેં કેળવી લીધું હતું. પછી હું IB માં સિલેક્ટ થયો, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભારત સરકારના. જો હું આજે તમારી સમક્ષ ના હોત તો હું IB માં હોત, પણ કેટલાક અંગત કારણોસર હું IB માં ન ગયો.
અને પત્રકારિત્વમાં તો હું એક અકસ્માત અને જેના માટે એની એક લાંબી સ્ટોરી છે જે હું અકસ્માતે હું તમને હળવાશથી કહું તો હું એક હેર કટિંગ સલૂનમાં બેઠેલો હતો અને મેં અખબાર પડેલું જોયું. એમાં એક અંગ્રેજી અખબાર શરૂ થવાનું હતું અને એમાં ટ્રેની રિપોર્ટરની જરૂર હતી. એટલે મેં કહ્યું કે કંઈ જ નહીં તો ચલો આમાં તો અરજી કરો. મેં અરજી કરી, એમાં હું સિલેક્ટ થયો. પણ એ અંગ્રેજી અખબાર શરૂ થાય એ પહેલાં મને ગુજરાત સમાચારે બોલાવ્યો અને ગુજરાત સમાચારમાં મેં આજે નોકરી કરી. દેવેન્દ્રભાઈ, હજુ ઘણી બધી વાતો તમારી સાથે કરવાની બાકી છે, થોડીક સેકન્ડમાં આપણે પાછા મળીએ છીએ. મિત્રો, દેવેન્દ્ર પટેલ સાથેની વાતચીત આપણે ચાલુ રાખીએ છીએ અલ્પવિરામ બાદ. સંવાદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ લોકપ્રિય લેખક અને પ્રસિદ્ધ પત્રકાર દેવેન્દ્ર પટેલ સાથે. દેવેન્દ્રભાઈ, તમે ગુજરાત સમાચાર સાથેની તમારી કારકિર્દી લગભગ 30 વર્ષ કરતાં વધારેની આ કારકિર્દી, એમાં તમે પ્રિન્ટ મીડિયમ સાથે સતત સંકળાયેલા રહ્યા અને છેલ્લા લગભગ દાયકા દોઢ દાયકામાં ભારતમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયમનું ચલણ વધ્યું, તો આ બે મીડિયા વચ્ચેનો તફાવત તમે કઈ રીતે મૂલવો છો અને તમારું આકર્ષણ આજની તારીખે, તમે પ્રિન્ટ મીડિયમમાં છો એ બરાબર છે, પણ શું ઇલેક્ટ્રોનિક મીડિયમમાં જવાની તમને હોશ ખરી? ના, એની અંદર પહેલી વાત એ કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા વચ્ચે કોઈ સ્પર્ધા જ નથી. એ વસ્તુને એક આપણે ભૂલી જ જવી જોઈએ કે ભાઈ પ્રિન્ટ મીડિયાનું પોતાનું એક સ્થાન છે. ઇલેક્ટ્રોનિક મીડિયાનું જે કામ પ્રિન્ટ મીડિયા નથી કરી શકતું તે ઇલેક્ટ્રોનિક મીડિયા કરે છે અને જે કામ ઇલેક્ટ્રોનિક મીડિયા નથી કરી શકતું તે પ્રિન્ટ મીડિયા કરે છે. દાખલા તરીકે તમારે એક નવલકથા શાંતિથી વાંચવી હોય, તમારા અનુકૂળતાએ વાંચવી હોય, એના શબ્દોને માણવા હોય તો તમારે પ્રિન્ટ મીડિયા જ જોઈએ. અને દાખલા તરીકે ઘટનાની સેન્સિટિવિટી અને એ ઘટનાનો નજરો નજર સાક્ષાત્કાર કરવો હોય તો એના માટે ઇલેક્ટ્રોનિક મીડિયા છે. મને કોઈ એમ કે તમે શા માટે ઇલેક્ટ્રોનિક મીડિયામાં નથી જતા, તો સવાલ બેઝિકલી હું એક લખવાવાળો માણસ છું અને લખવાથી જે મને આનંદ અને જે સેટિસ્ફેક્શન, જોબ સેટિસ્ફેક્શન જેને આપણે કહીએ છીએ, હું એક કવિ કવિ લખું, એક અનુસંધાન લખું કે એક સારો ન્યૂઝ લખું અને બીજા દિવસે એની જે ઇમ્પેક્ટ ઊભી થાય છે એની જે મજા છે, એ મજામાં કોઈ ગમે તેટલો સેલરી મળે, ગમે તેટલા એવોર્ડ્સ મળે, એની સામે એની કોઈ કમ્પેરિઝન નથી. સાબરકાંઠામાં તમારું ખેતર છે, ખેતી તમે જાતે કરો છો, બહુ વિશાળ આંબાવાડિયું તમે બનાવ્યું છે, કંઈક આ ખેતી વિશેની થોડીક વાત કરો. કારણ કે જે પત્રકારો જમીન સાથે સંકળાયેલા છે, લેખકો, દાખલા તરીકે રઘુવીર ચૌધરી ખેતી કરતા હોય છે, તો એ બહુ જ આકર્ષક વસ્તુ બને છે. હું એક ખેડૂતનો પુત્ર છું, હું ભણ્યો અમદાવાદમાં અને સંજયવેશમાં, એ વાત બરાબર છે, દુનિયામાં પણ ફર્યો, પરંતુ જેટલું હું પત્રકારિત્વને ચાહું છું એટલો જ મારો પ્રેમ ખેતી. કારણ કે એક તો પેલો મારા વારસામાં ખેતી રહી છે. મારા પિતા એક આદર્શ ગાંધીવાદી પણ હતા અને એક આદર્શ ખેડૂત પણ હતા. અને હું ઇઝરાયલ ગયો, મેં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ જોઈ અને આટલા ઓછા પાણીમાં જો થઈ શકતું હોય, એટલે મેં પણ મારા ખેતરમાં મારું આકરું ગામ એક નાનકડા જુનાગઢ જેવું છે, ધનસુરા તાલુકામાં સાબરકાંઠામાં ધનસુરા તાલુકામાં આકરું ગામ, તો મેં 2000 આંબા વાવ્યા અને એમાં મેં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એપ્લાય કરી અને મને ચમત્કારિક પરિણામો મળ્યા. આજે હું વર્ષે 4-5 હજાર મણ કેરીનું ઉત્પાદન કરું છું અને હું માત્ર બુધવાર મારો વેન્સડે ઓફ ડે છે, તો હું કોઈ પણ જગ્યાએ આમતેમ ફરવાના બદલે હું મારા ફાર્મ પર 24 કલાક હું રાત્રે ખેતરમાં જ સુઈ જઉં છું અને ખેતરમાં જ કામ કરું છું. તમને એમ ન લાગે કે ભાઈ આ હું ફરવા જવા માટે કે હું આરામ કરવા માટે જઉં છું. હું મારા એક એક આંબાને ઓળખું છું. એક આંબામાં કોઈ પણ રોગ લાગુ પડ્યો હોય તો મને ખબર છે કે એમાં શું પ્રોબ્લેમ છે અને હું મારા માણસોને સૂચના આપીને બીજા અઠવાડિયે એનું જો રિઝલ્ટ ના આવે તો હું એ માણસોને કાઢી પણ મૂકું છું. એટલે આઈ લવ ફાર્મિંગ. પણ મારો એવો અનુભવ છે કે નહીં ભણેલા માણસ કરતાં એક શિક્ષિત માણસ ખેતી કરે તો ઘણા સારા પરિણામો લાવી શકે. દેવેન્દ્રભાઈ, તમે પત્રકારત્વને લગતું જે કંઈ પણ વાંચો છો એ ઉપરાંત તમને ફિક્શન વાંચવાનો પણ ખાસો એવો શોખ છે, સાહિત્યનું વાંચન ઘણું જ વિશાળ છે અને જેને સાહિત્ય ન કહી શકાય પણ દુનિયાના જે ઉત્તમ પુસ્તકો હોય એ પણ તમે ખાસ્સા એવા વાંચ્યા છે. તમારા મનગમતા પુસ્તકો કયા, એ કરતાં પણ હું તમને પૂછું કે તમે શું ઈચ્છો કે જે નવો પત્રકાર આવે છે એણે કયા પુસ્તકો ખાસ વાંચવા જોઈએ? તમને જેમાં રસ છે ને જેમાં સમજ પડે છે એ જ પુસ્તકો બસાવો, તો જ તમે એની અંદર માસ્ટરી કરી શકશો. દાખલા તરીકે મને મારા રસના વિષયો અનેક હોવા છતાં તમે મને પૂછો કે તમારું પ્રિય પુસ્તક કયું, તો ઇટ ઇઝ ઓનલી વન એન્ડ વન, અને એ માત્ર ભાગવદ ગીતા. અને એ હું કહેવા કે છવાઈ જવા માટે કે ઇમ્પ્રેસ કરવા માટે નથી કહેતો. સૌરભભાઈ, મારી બધા જ લોકોની વિનંતી છે કે માણસોએ એટલીસ્ટ જો તમે ગુજરાતી છો તો 2 પુસ્તકો અવશ્ય વાંચો. એક સત્યના પ્રયોગો વાંચો,
એની પર મીમાંસા થઈ શકે એમ છે. અને બીજું ભાગવત ગીતા વાંચું, અને ભાગવત ગીતા એ માત્ર પૂજા કે સેવા કે ભગવાન પ્રત્યેની આસ્થા માટે નહીં, એને સમજવા માટે. અને એક વખત વાંચે એ સમજણ પડી એવી નથી, એને તમારે વારે વારે વાંચવી. અને એક એક શ્લોકનું અર્થઘટન સમજવા માટે તમારે માઇન્ડ અપ્લાય કરવું જોઈએ, તમારે શ્વાસ લેવો પડશે, તમારે એમાં થોભવું પડશે. અને જીવન હું માનું છું કે એનાથી શ્રેષ્ઠ પુસ્તક વિશ્વમાં કોઈ નથી. દેવેન્દ્રભાઈ, નિવૃત્તિ વિશે ક્યારેય વિચાર્યું છે તમે? ના ના, જરાય નહીં. નિવૃત્તિ હું માનું છું કે માણસે નિવૃત્ત થવાનો વિષય પર વિચારવો જ ના જોઈએ. તમે અમારા પુસ્તકોના કાર્યક્રમમાં 81 વર્ષની ઉંમરે કેલાલના જે રીતે પગથિયા ચડતા જોયા, 82 વર્ષની ઉંમરે મોરારજી દેસાઈ વડાપ્રધાન થયા, એટલે નિવૃત્તિ એના કરતાં તો જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે એમ માણસ વધારે પ્રવૃત્તિશીલ થવું જોઈએ. તો આપણા વ્યવસાયમાં કે બીજા કોઈ પણ વ્યવસાયમાં, અને પત્રકારિત્વમાં તો કોઈ નિવૃત્તિ હોતી જ નથી. જ્યાં સુધી તમને લોકો વાંચે છે ત્યાં સુધી મેનેજમેન્ટ તમારી સાથે રહેવાની છે. તો નિવૃત્તિ ના બદલે જેમ જેમ તમે વધારે સિનિયર થતા જાઓ છો એમ તમારે પેલા યંગસ્ટર્સ અને યુવાનો સાથે કોમ્પિટિશન કરવાની છે. એટલે નિવૃત્તિના બદલે નિવૃત્તિ તો વધુ પ્રવૃત્તિ માટેનું એક આકર્ષણ છે, કારણ કે તમારે બીજા જુવાનિયાઓને સામે ટકી રહેવાનું છે. અને તમારે યુ હેવ ટુ પ્રૂવ દેટ યુ આર નંબર વન. એટલે નિવૃત્તિનો તો મેં કદી વિચાર કર્યો નથી. જ્યાં સુધી તમારું શરીર, દિમાગ અને દિલ બરાબર છે ત્યાં સુધી માણસે સતત પ્રવૃત્તિ છે. નિવૃત્તિ નામનો શબ્દ જ માણસે ભૂલી જવાની જરૂર છે. નિવૃત્તિ તો માત્ર જ્યારે તમે ફિઝિકલી હેન્ડિકેપ થઈ જાઓ ત્યારે જ હોય. બાકી તો તમે 90 રવીન્દ્રનાથ ટાગોર 70 વર્ષની ઉંમરે ડ્રોઈંગ શીખવાનું શરૂ કર્યું, તો આપણે તો એ કક્ષાના માણસ જ નથી. ખુશવંતસિંહ પોતે અત્યારે 90+ની ઉંમરે 4:30 વાગે જાગી જાય છે અને આખો દિવસ લખે છે. એટલે નિવૃત્તિ શબ્દ જ નો જ એક આપણે એક નિકાલ કરી નાખવાની જરૂર છે કે કોઈ માણસે નિવૃત્ત થવાનો કે ભાઈ ચલો બગીચામાં જઈશું, પાછલી ઉંમરની મંદિરમાં જઈશું અને ભગવાનને પ્રાર્થના કરીશું, નો, ઇટ્સ નોટ સો. એ તો તમે અત્યારે પણ કરી શકો છો. દેવેન્દ્રભાઈ, પ્રભુને પ્રાર્થના કરીએ કે તમને શતાયુ બક્ષે અને એટલું સ્વસ્થ જીવન તમારું વીતે કે તમે 100મા વર્ષે પણ કભી કભી લખતા રહો, અનુસંધાન રખતા રહો અને વહી રફતાર પણ લખતા રહો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.